આ તરફ ખેડબ્રહ્મા બેઠકની વાત કરીશું. કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવ્યા અશ્વિન કોટવાલ, ત્યારે તેમણે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જો તેની વાત કરવામાં આવે, શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ખેડબ્રહ્મા બેઠક પરથી અશ્વિન કોટવાલે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે, ત્યારે ભાજપની જંગી બહુમતી સાથે જીત થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. ખેડબ્રહ્મા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષમાંથી સતત 3 વખત વિજય બનેલા અશ્વિન કોટવાલ થોડા સમય અગાઉ કેસરિયો ધારણ કર્યો, જેમને ભાજપે ટિકિટ આપતા આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા. ફોર્મ ભર્યા બાદ જંગી બહુમતી સાથે પોતાના જીતનો દાવો પણ તેમણે વ્યક્ત કર્યો. આજે સંખ્યા જોતા તમને ખ્યાલ આવશે કે જે 3-3 વખત ધારાસભ્ય તરીકે હું ચૂંટાઈને ગયો હતો, પણ આ જ્યારે 4થી વખત ભારતીય જનતા પાર્ટી તરફથી લડવા જઈ રહ્યો છું, ત્યારે મને પૂર્ણ વિશ્વાસ છે, એકદમ મને પણ પૂરેપૂરો વિશ્વાસ છે કે જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી થશે ત્યારે આ ખેડબ્રહ્માની સીટ હું જંગી લીડથી કાઢીશ એવો મને પૂરો આત્મવિશ્વાસ છે.